નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે પાઠ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધને જે ઘટના વિશે આપણે અભ્યાસ કરી ગયા, પ્રથમ વિશ્વયુદ્ધ ત્યારબાદ વિશ્વની અંદર જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું એ સમય દરમિયાન રશિયાની અંદર જે ક્રાંતિ થઈ એ બોલ્શવિક ક્રાંતિ હતી. તો આ સમય દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા જે ખસી ગયું હતું, એટલે કે નીકળી ગયું હતું. તો આપણે આ રશિયાની બોલ્શવિક ક્રાંતિનો અભ્યાસ કરીશું, જે વિશ્વના ઇતિહાસની અંદર આ ક્રાંતિ પણ એક જબરદસ્ત ક્રાંતિ કહી શકાય. તો આ ક્રાંતિની અંદર જે રશિયન પ્રજા ઝાર રાજાના શાસન નીચે, તો રશિયાની પ્રજા રશિયાની પ્રજા ઝાર રાજાના શાસન નીચે જે શાસન નીચે 300 વર્ષથી જે કચડાયેલી હતી, એટલે કે 300 વર્ષથી આ ઝારશાહીના શાસન નીચે જે કચડાયેલી હતી અને ખૂબ જ જે દુઃખ દર્દ સહન વ્યક્તિ હતી. એટલે અહીંયા જે 1917 ની અંદર આ રશિયામાં ક્રાંતિ થાય છે અને આ ક્રાંતિથી જે પ્રજા મુક્ત થાય છે. તો આપણે આ ક્રાંતિ વિશે આપણે જે વિગતવાર અભ્યાસ કરશું. તો ઈસવીસન 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ, રશિયાની અંદર 1917 ની અંદર જે ક્રાંતિ થઈ વિશ્વના ઇતિહાસમાં એક અગત્યની ઘટના ગણવામાં આવે છે. તો આ ક્રાંતિ જે વિશ્વના ઇતિહાસમાં એક અગત્યની ઘટના ગણવામાં આવે છે. તો જેના રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાયેલી હતી, તો અહીંયા રાજકીય રીતે જે રાજ્યનો તમામ વહીવટ એ રાજકીય રીતે ઝારશાહીના જે દમન નીચે જે કચડાતી હતી, એટલે અહીંયા ઝાર રાજાનું જે શાસન હતું, એટલે ઝાર રાજાના શાસનને કારણે પ્રજા ઉપર જે અત્યાચારો થયા, પ્રજાને ખૂબ જ વેઠવું પડતું હતું. રશિયાની અંદર વંશ પરંપરાગત આવનાર બધા રાજાઓ, રશિયાની અંદર જે ઝાર રાજાઓ વંશ પરંપરાગત દરેક ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન કરતા હતા, જેઓ આપખુદ હતા, આપખુદ અને નિરંકુશ જે આપખુદ અને નિરંકુશ હતા, આપ ખુદ અને નિરંકુશ હતા, એટલે કે અહીંયા જે શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ હક અધિકાર મળતા નહીં, તો અહીંયા ઝાર રાજાના શાસનની અંદર પ્રજા માટે કોઈ હક અધિકાર મળે નહીં, તો પ્રજા માટે કોઈ હક કે અધિકાર મળતા નહીં, એટલે પ્રજાને ખૂબ જ મોટી મુશ્કેલી વેઠવી પડતી, પ્રજા માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિ હતી. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન મળે
આયા રાજાની આખોશાહી એટલી બધી કઠોર હતી, તો આયા જાર રાજાના શાસનની અંદર રાજા જારના આખોશાહી એટલી કઠોર હતી, જો કોઈ વ્યક્તિ પોતાના હક કે અધિકાર માટેની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર થતા. જો કોઈ વ્યક્તિ પોતાના અધિકાર જે પોતાના અધિકાર માટે માંગણી કરે જો કોઈ વ્યક્તિ અધિકાર માટે માંગણી કરે તો તેના પર જે અત્યાચાર થતા તો આ પ્રજાને અત્યાચાર થતા, જેની અંદર એના ગમન અને જુલ્મ ગુજારવામાં આવતા, એવી આકરી સજા આ જાર રાજા કરતા. દમન અને જુલ્મ જેની અંદર કડક સજા કરતા હતા. તે સિવાય સાયબિરિયાના હાડ થીજવે એવી ઠંડીની અંદર પણ લઈ જતા અને ત્યાં કાતિલ ઠંડીમાં લઈ જતા અને સજા કરતા. તો સાયબિરિયા પ્રદેશ જ્યાં બરફથી સવાયેલો વિસ્તાર છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે, તો આવા કોઈ વ્યક્તિ જો જાર રાજા પાસે હક અધિકારની માંગણી કરે તો એને એવી કઠોર સજા કરતા કે ઠંડા વાતાવરણની અંદર લઈ જાય અને ત્યાં હાડ થીજી જાય, એટલે કે શરીર થીજી જાય એવી ઠંડીમાં આકરી સજા કરતા. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહીની પ્રજા માટે દુઃખ અને ગરીબાઈનું યાતનાનું કારણ બની ગઈ હતી. તો અહીંયા આ પ્રકારની જે સજા, જે જાર રાજાના આ પ્રકારની સજાના કારણે પ્રજા માટે દુઃખ, જે પ્રજા માટે દુઃખ અને ગરીબાઈ અને યાતનાનું કારણ બની ગઈ હતી, કારણ બની ગયું હતું. તો અહીંયા પ્રજા માટે ખૂબ જ આ જારશાહીના જુલ્મ અને એના કારણે દુઃખ અને ગરીબાઈનું યાતનાનું કારણ બની ગયું. આ સિવાય રશિયાના ખેડૂતો ખેતદાસો મજૂરો પુષ્કળ કામ કરતા. તો રશિયાની અંદર જે ખેડૂતો હતા, રશિયામાં ખેડૂતો ખેત મજૂરો જે અને ખેતદાસો ખૂબ જ તનતોડ મહેનત કરતા અને છતાંય પૂરતું વળતર મળતું નહીં, અને અહીંયા મહેનત કરે પણ જે વળતર મળે નહીં, એટલે અહીંયા પ્રજા માટે ખૂબ જ કઠિન પરિસ્થિતિ જે રશિયાની અંદર હતા. તો એના કારણે પ્રજાને આવા પ્રકારના જે જુલ્મ અત્યાચારો અને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી, એટલે અહીંયા રશિયાની સ્થિતિ સાવ જે બળતરફ હતી તેમની કંગાળ સ્થિતિને કારણે પ્રજા સાવ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હવે અહીંયા રશિયાની અંદર એક ઘટના બને છે, અને આ ઘટનાથી હવે જે જાર રાજા સામે અવાજ ઉઠાવવાની શરૂઆત થાય છે. તો આપણે જોઈશું કે જેની અંદર જે રશિયાની અંદર ફાધર ગેપોન નામના પાદરી હતા, જે ફાધર ગેપોન નામના એક પાદરી એટલે કે ધર્મગુરુ, એમના નેતૃત્વ નીચે એમની આગેવાની નીચે એક વિશાળ સરઘસ આકાર લે છે. તો એમના નેતૃત્વ જેની અંદર
નીચે એક વિશાળ સરઘસ જે વિશાળ જે સરઘસ એટલે કે રેલી એક રેલી કાઢવામાં આવી છે એની આગેવાની કોણ રહે તો કે ફાધર્સ ગેપોન્સ નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ જે કાઢવામાં આવે છે આ સરઘસ જારના નિવાસસ્થાન જે જાર રાજા હતા જાર રાજાના નિવાસ જે એના નિવાસસ્થાન સુધી એટલે કે વિન્ટર પેલેસ તો જાર રાજાનું જે નિવાસસ્થાન હતું વિન્ટર પેલેસ ત્યાં એક આખું સંઘર્ષ રેલી કાઢવામાં આવે છે તો આ દિવસ આ સમય એ દિવસ હતો રવિવારનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી 1905 અને રવિવારનો દિવસ તો આયા આ દિવસે એક સરઘસ નીકળેલ આ તમામ લોકો નિશસ્ત્ર હતા જે રેલી ની અંદર જોડાયેલા આ તમામ લોકો રાજા જાર રાજાના મહેલ વિન્ટર પેલેસ જાય છે તમામ લોકો પાસે કોઈ હથિયાર હોતા નથી અને નિશસ્ત્ર જે તમામ લોકો નિશસ્ત્ર હતા તમામ લોકો રેલીમાં જોડાયેલા તમામ લોકો નિશસ્ત્ર રીતે જે હતા તો અહીંયા કેટલાક લોકોના હાથમાં જાર રાજાની છબી હતી એટલે કે ચિત્ર ફોટો જાર રાજાની જે છબી હતી અને કેટલાક જે બેનરો લઈને જતા હતા એની અંદર અલગ અલગ વાક્યો લખેલા હતા અને જેની અંદર લખેલું હતું રશિયાના ગોરો નાનું પ્રભુ ઘણું જીવો એટલે કે રશિયાના રાજા તમે ઘણું જીવો પણ પ્રજા ઉપર અત્યાચાર કરો નહીં અહીંયા રશિયાના જે રાજા જાર રાજા પોતાને જે લોકોને એવું કહેતા કે પોતે એમનો ભગવાન છે પ્રભુએ એ પ્રકારે એના પર અત્યાચાર કરતો અને આ માટે પોતાની પ્રજા પાસે પોતે જે એક ઈશ્વરનું સ્વરૂપ માની એને દબાણ કરતો એટલે પ્રજા પણ એને જે માનથી જે રજૂઆત કરતા કે રશિયાનો ગોરો નાનું પ્રભુ ઘણું જીવો આ પ્રકારના જે જાર રાજાની છબી હતી ફોટો હતો અને કેટલાક સૂત્ર પણ લખેલા હતા હવે અહીંયા જાર રાજાના મહેલ સુધી આ લોકો આખું જાય છે ટોળું તો આ નિર્દોષ લોકો પર જારના લશ્કર દ્વારા અંધાધૂથી ગોળીબાર થાય છે તો જે લોકો નું આખું ટોળું આખી રેલી જાય છે આ રેલી ઉપર જાર રાજાના સૈનિકો ગોળીબાર કરે છે ગોળીબાર થાય છે તો અહીંયા આ નિશસ્ત્ર લોકો ઉપર જાર રાજાના સૈનિકો ગોળીબાર કરે છે જે ગોળીબારની અંદર હજારો લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા આ ગોળીબારમાં હજારો થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને જેની અંદર જાર રાજાનો જે આખો મહેલ હતો એ મહેલ સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો આખો મહેલ જે બરફ થઈ ગયો જે બરફ સવાલ હતો એ પ્રદેશ લોહીથી લાલ થઈ ગયો કારણ કે અંધાધૂથી ગોળીબાર થયો હતો અને એટલા જ માટે જે આ દિવસ વિશ્વના ઇતિહાસની અંદર જે 22 જાન્યુઆરી
1905 નો દિવસ જે વિશ્વના ઇતિહાસની અંદર લોહિયાર રવિવાર લોહિયા જે લોહિયાર રવિવાર તરીકે જે ઓળખાય છે જે લોહિયાર રવિવાર નો દિવસ તરીકે ઓળખાય છે તો આ દિવસ લોહિયાર રવિવાર દિવસ કારણ કે એ સમય દરમિયાન જાર રાજાએ ત્યાં નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો અને આખો જે મહેલ લોહીથી લથપથ થઈ ગયો અને આસપાસ જેની અંદર હજારો લોકો મૃત્યુ પામ્યા તો વિશ્વના ઇતિહાસમાં આ દિવસને લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે આ દિવસ ઇતિહાસની અંદર જેની અંદર આ સમયમાં રશિયા જાપાન માં યુદ્ધમાં રશિયાનો નાનકડા રાષ્ટ્ર જાપાને હાર પામી હવે આ સમય દરમિયાન જેની અંદર 1904 થી લઈ જે 1905 આ સમયમાં જ નાનકડા એવા જાપાને મોટા રશિયાને એટલે કે મોટા વિસ્તાર રશિયાને શું કર્યું હાર આપી તો અહીંયા નાનું એવું જાપાને રશિયાને હરાવી દીધું એટલે અહીંયા જાર રાજાની જે સતી થઈ કે આવડા મોટા જે રશિયાને નાના એવા જાપાને હરાવ્યું એટલે પ્રજા વધારે ઉશ્કેરાણી તો જેની અંદર જાર રાજાની જે નબળાઈ છતી થઈ રશિયાને મોટા ભાગની પ્રજા ઉશ્કેરાણી રશિયન પ્રજાને રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવામાં આવી અને ત્યાર પછી વર્ષોથી ક્યારે નહીં બોલાવેલી એ ડુમા જે બોલાવવામાં આવે છે શું બોલાવવામાં છે ડુમા ડુમા એટલે ધારાસભા તો ધારાસભા બોલાવવામાં આવે છે તો આપણે કેમ આપણા દેશની અંદર રાજ્યમાં ધારાસભા છે જે બેઠકો બોલાવવામાં આવે છે એવી રીતે રશિયાની અંદર ડુમા બોલાવવામાં આવે એની ધારાસભા ચાર વખત ડુમા બોલાવવામાં આવી એની અંદર ચાર વખત ડુમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા જે પગલા ભરી શકી નહીં અને ત્યાર પછી બરખાસ્ત કરવામાં આવી એની અંદર યોગ્ય નિર્ણય લઈ શકાયા નહીં એટલે ડુમાને સફળતા મળી નહીં હવે આ સમય દરમિયાન જે 8 માર્ચ 1917 ના દિવસે 1917 ના દિવસે જે કામદારોએ જે હડતાલ પાડી જે પેટ્રોગાસ ના કામદારોએ પ્રજાએ હડતાલ પાડી અને ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે જાર લશ્કર મોકલ્યું તો અહીંયા પ્રજાને એવું ખબર પડી કે પ્રજા હવે હડતાલો પાડવા લાગી અને જેની અંદર આ પ્રજાએ લોકોએ હડતાલ પાડી એટલે જાર રાજાને રાજાએ સૈનિકો મોકલા જાઓ જે શા માટે મજૂરોએ હડતાલ પાડી છે પરંતુ લશ્કરે અહીંયા લશ્કર મોકલવામાં આવ્યું લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી જાર રાજાએ કીધું કે જાઓ કે કામદારો પર ગોળીબાર કરો પણ લશ્કર પણ હવે આ જાર રાજાના પક્ષમાં રહ્યું હતું નહીં તો લશ્કરે પણ ગોળીબાર કરવાની ના પાડી પરિણામે ક્રાંતિનો પ્રારંભ થાય છે અને ધીમે ધીમે અહીંયા ક્રાંતિની જે શરૂઆત થાય છે જેની અંદર જારશાહીના પતન બાદ જાર રાજાનું જે પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વની અંદર મોન્શેવિક પક્ષ એટલે કે લઘુમતી પક્ષનો ઉદય થાય છે અને જેની અંદર
તેના હાથમાં સત્તા આવે છે. તો અહીંયા લઘુમતી વર્ગના પક્ષમાં સત્તા આવે છે. જેની અંદર જાર શાહીના પતન બાદ એકમાત્ર લેનિન રશિયાનો લેનિન હતો, એક જે લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. તો જાર રાજાના પતન બાદ, જાર રાજાના પતન બાદ રશિયાના બધા લોકો ખુશ હતા, પણ એક દુખી હતો, એ હતો જે લેનિન. તો લેનિન એક દુખી હતો, અને જે રશિયાના તમામ પ્રજા એ ખુશ હતા, પણ એક લેનિન એક દુખી હતો. કારણ કે એ એવું માનતો કે જે સમાજવાદી ક્રાંતિ એટલે કે જે સત્તાનો દોર કોઈ વર્ગ વાઈઝ નો જે મધ્યમ વર્ગ ઉચ્ચ વર્ગ ન હોવો જોઈએ, જેની અંદર લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે માનનાર હતો, તેને શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. તો લેનિન શ્રમજીવીઓના વર્ચસ્વમાં જે માનતો હતો. તો અહીંયા સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોવી ન જોઈએ. જ્યારે મોન્સ્વિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો હતા, મોન્સ્વિકમાં મધ્યમ પક્ષ અને જે બોલ્શવિક અને મોન્સ્વિક આ બે પક્ષો પડ્યા, તો એ બોલ્શવિક અને મોન્સ્વિક પક્ષની અંદર ઉશ્કેરાટ જે સર્જાણી, અને ત્યાર પછી જેની અંદર બોલ્શવિકોએ મોન્સ્વિકના વિરુદ્ધમાં ઉશ્કેરણી કરી અને નવેમ્બર 1917 ના રોજ આખરી ક્રાંતિ હસ્તક કરી અને રશિયામાં સમાજવાદી બોલ્શવિક ક્રાંતિનો જે ઉદ્ભવ થયો. તો રશિયાની અંદર સમાજવાદી બોલ્શવિક ક્રાંતિનો જે ઉદ્ભવ થયો, તો અહીંયા રશિયામાં સમાજવાદી જે ક્રાંતિ એટલે કે બોલ્શવિક ક્રાંતિનો જે ઉદ્ભવ થયો, તો અહીંયા રશિયાની અંદર જાર રાજાનું 300 વર્ષનો જે જૂનો તખતો હતો એ તખતો અહીંયા ખતમ થાય છે, અને રશિયા જાર રાજાના જે શાસનમાંથી મુક્ત થાય છે, અને પ્રજાને આ સમાજવાદી જે ક્રાંતિનો ઉદય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વના ઇતિહાસની અંદર આ બોલ્શવિક ક્રાંતિ એ રશિયાની જે વિશ્વ ઇતિહાસની અંદર જે જબરદસ્ત ક્રાંતિ કહી શકાય, જે 300 વર્ષનો જે જૂનો તખતો હતો એ જાર રાજાનું પતન થાય છે. હવે અહીંયા રશિયન ક્રાંતિ પછી જે આપણે અભ્યાસ કરવાનો છે, જે રાષ્ટ્રસંઘનો વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો ચાલુ થાય, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે વિશ્વમાં શાંતિ જાળવવા માટેના જે પ્રયાસો હવે શરૂ થાય છે. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિશ્વ શાંતિના શાંતિ માટેના પ્રયાસો, તો વિશ્વની અંદર શાંતિ સ્થાપવાના જે પ્રયાસો થાય છે એમાં જે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી શાંતિ જાળવવા જે રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે, તો આ રાષ્ટ્રસંઘ વિશ્વમાં શાંતિ જાળવવા માટેના પ્રયાસો કરે છે. તો વિશ્વને ભયંકર વિશ્વના દેશોમાં વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય, તો પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર શાંતિ સ્થાપવા માટેની જે જરૂરિયાત પડી, આ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા હતી. તો વિશ્વની અંદર વિશ્વના દેશોમાં જે વિશ્વના
દેશોમાં આંતરરાષ્ટ્રીય સંગઠનની જરૂરિયાત હતી, કારણ કે સંગઠન હોવું જોઈએ. તો આ સંગઠન માટે જે વિશ્વ શાંતિની દિશામાં સત્વરે પગલા લેવા માટે વિશ્વના કેટલાક રાષ્ટ્રોમાં કેટલાક જે તજજ્ઞ વ્યક્તિઓએ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો હાથ ધર્યા, જેની અંદર એક પક્ષ એટલે કે એક સંગઠન એક સંસ્થા રચવામાં આવી, એ હતી રાષ્ટ્રસંઘ. તો એની રચનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સને જે પ્રારંભ કર્યો, તો આનો પ્રારંભ સ્થાપનો પ્રારંભ કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ જે અમેરિકાના રાષ્ટ્રપતિ રુંડો વિલ્સને આ રુંડો વિલ્સને રાષ્ટ્રસંઘની જે સ્થાપના વિશેષ યોગદાન આપ્યું. તો રુંડો વિલ્સને જે 14 મુદ્દા હાથ ધરી અને અહીંયા પેરિસ શાંતિ સંમેલન બાદ, પેરિસ શાંતિ સંમેલન એટલે જે પેરિસની અંદર જાપાન સોરી જે ફ્રાન્સના પેરિસની અંદર જે સંમેલન યોજ્યું હતું બોલ્શેવિક જે ક્રાંતિ થઈ હતી વર્સેસની, ત્યારબાદ વિશ્વમાં શાંતિ જળવાય આ માટે એક મધ્યસ્થ સંસ્થાની સ્થાપના થાય છે અને તે રાષ્ટ્રસંઘ. અને જે આ રુંડો વિશ્વને આ રાષ્ટ્રસંઘની સ્થાપના માટે જે 10 જાન્યુઆરી આની સ્થાપના થઈ હતી, 10 જાન્યુઆરી જે 1920 ના રોજ એની સ્થાપના થઈ. તો આ રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920 ના રોજ રાષ્ટ્રસંઘ ની રચના કરવામાં આવી હતી. તો આ રાષ્ટ્રસંઘની રચના કરવા માટેના હેતુઓ શું હતા? જે રાષ્ટ્રસંઘની સ્થાપનાના હેતુઓ એટલે કે ઉદ્દેશ્યો, તો એના હેતુઓ શું હતા? તો અહીંયા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવી, એના ઉદ્દેશ્ય એવા હતા આંતરરાષ્ટ્રીય દેશોની અંદર બીજા પડોશી દેશ કે વિશ્વના તમામ દેશોમાં શાંતિ અને સલામતી જાળવી. શું જાળવું? તો કે શાંતિ અને સલામતી, કારણ કે જો શાંતિ છે અને સલામતી છે તો વિશ્વના તમામ દેશના લોકો વ્યવસ્થિત જીવી શકશે. એટલા માટે શાંતિ જાળવી, દરેક રાષ્ટ્ર અને રાષ્ટ્રની અખંડિતતા જાળવી. તો દરેક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી અને યુદ્ધની તેનો ત્યાગ, યુદ્ધ ન કરવા. હવે વિશ્વની અંદર શાંતિ જાળવવા માટે યુદ્ધ નીતિ નો ત્યાગ, જો યુદ્ધ નીતિ નો ત્યાગ કરશો તો વિશ્વમાં શાંતિ સ્થાપી શકાશે. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, બીજા દેશ સાથેના સંબંધો વિકસાવવા, જેથી કરી વેપારને વિશ્વ વેપાર આંતરરાષ્ટ્રીય વેપારમાં ફાયદો થાય અને એક દેશ બીજા દેશને મદદરૂપ થઈ શકે. તો આ માટેના પ્રયાસો આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાં શાંતિમય રીતે મધ્યસ્થ સંસ્થા દ્વારા ઉકેલ લાવો. તો આંતરરાષ્ટ્રીય ઝઘડા થાય, બે દેશ વચ્ચે જો ઝઘડા હોય તો એ માટેના મધ્યસ્થ સંસ્થા, તો મધ્યસ્થ સંસ્થા એટલે કઈ સંસ્થા? કોઈ આવી સંસ્થા, રાષ્ટ્રસંઘ જેવી સંસ્થા દ્વારા એ સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવા, જેથી કરી શાંતિ જળવાય. તો અહીંયા જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થ સંસ્થાને અવગણના કરે તો એવા દેશને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. કેટલીક આ મધ્યસ્થ સંસ્થા હોય એ સંસ્થાની કોઈ અવગણના કરે
ઘણા એવા હોય કે નિયમો પાળે નહીં, તો આ સમય દરમિયાન એવા રાષ્ટ્રને જો ન માને તો એવા રાષ્ટ્રને શું કરશે? બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવા. તો એવા રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવા. તો બળવાખોર રાષ્ટ્રમાં જેથી કરી એની સાથે કોઈ વ્યાપાર કરશે નહીં. તો અહીંયા જે રાષ્ટ્રસંઘ સ્થાપવા પાછળના એના ઉદ્દેશ્યો હતા. હવે આપણે વિશ્વની અંદર વિશ્વ શાંતિ સ્થાપવા અને આ માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા અને રાષ્ટ્રસંઘ મહાસત્તાઓ જે સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં લાવવા માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પણ અહીંયા જે સામ્રાજ્યવાદી નીતિ ધરાવતા રાષ્ટ્રોને આ રાષ્ટ્રસંઘ જે પણ રોકી શક્યું નહીં, એટલે ત્યાર પછી જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી રાષ્ટ્રસંઘ શાંતિ સ્થાપવા નિષ્ફળ ગયું અને જે કેટલાક દેશો હતા એ મોટાભાગના અમેરિકા હે રશિયા એ પણ જોડાણા નહીં અને રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. અને ત્યાર પછી ફરીવાર આ બીજા વિશ્વયુદ્ધના અંધારો દેખાય છે. અને ત્યાર પછી બીજો વિશ્વયુદ્ધ એ 1939 ની અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનો આપણે અભ્યાસ કર્યો અને ત્યાર પછી વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘ ની સ્થાપના થઈ અને આપણે એના રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો જોયા. અને હવે આ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા બાદ વિશ્વની અંદર ફરીવાર જે યુદ્ધનો માહોલ સર્જાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ એંધાણો દેખાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, બીજા વિશ્વયુદ્ધનો આપણે અભ્યાસ જે હવે પછીનો જે પાઠ આવશે એની અંદર આપણે કરીશું.